હાલ તો સિયા વગર બાપુ કાંઈ મેળ પડે એવો નથી રહ્યો. વાવણી કર્યા વગર બાપુ કાંઈ નીપજે જ નહીં. ભાગમાં જે થાય છે ભાગમાં ગાંડા બાવળિયા થાય. મહેનત તો કરવી પડે ને, વાવવું પડે, ખેડવું પડે, એને ટોવવું પડે, પાણી ખાતર આપવું પડે, પછી ગાડા લઈને જવાય. એમના ગમે એને હરે ગાડા ગામ આખું વાવતું હોય ત્યારે આપણે સૂતા હોય, ગામ ગાડા ફરવા જાય ત્યારે આપણે વાવણી કરવા જાય, શું ના ગાડા ફરો. વસ્તુ એવી છે, મારો કહેવાનો ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકોરથી આવે. ભજન છે ને જુદી બાબત છે. ગુમડું હોય ને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી, આ ભજનનું એવું છે. આ ઉમળકો બાપુ અંદરથી આવે, તમને ટાટિયા તાવની ટાટ ચડે ને પછી આખો ડામચ્યો માથે નાખો ને તોય ન ઉતરે, માલકોરથી ચાલુ થઈ છે. એટલે કે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે, બહારથી ન આવે. એ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય, એમ નામ નથી પતેવું. એટલે સવારામ કહે છે કે મારા ગુરુ ન મળ્યો બાપુ, હોલગરજી બાપુ ન મળ્યો તો સવારામને કોણ ઓળખતું હતું, મને કહ્યો. હે જતવાડનું પીપળી કહેવાય ને, સવા ભગતનું પીપળી થઈ ગયું, એને કેવું ભજન કર્યું છે, જતવાડમાં નામ ફેરવી નાખ્યું આખું, એમ નામ ફરે. આ નગરા ના ગામ છે ને ફેરવો ને, જો ફરે તો બીજું નામ કરો, લ્યો ફલાણા ભગત નું નગરા એમ કરો જોઈ. ભોગ આપવો પડે, સમર્પણ કરવું પડે, એમ નામ ન પતે. એટલે સવારામ કે છે, જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુજે બતાવી મને શાન. અવાજ થોડો પાછો પડે છે. અમર નગર માયા તમ દેખા ન દીદી ભૂલી ગઈ તી હું દેહ નું ભાન. ભજન માં બેઠા હોય ને મારા રામ તો દેહ ની તમારી દશા મટી જાય, દેહ ની દશા તમારી મટી જાય. ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને ઘડિયાળમાં ન જોવું પડે. જો ભજન માં બેઠા હોય તો બાપુ હવાર પડે, ઘડીએ ઘડીએ આમ રહોડા કરતા હતા, ચા મૂકે તો સારું, જલ્દી ચા મૂકે સારું, હવે એના હાટું આવ્યા એને ભજન હું મેળાવે. દેહની દશા મટી જાય. આપણી ગતગંગા છે ને, જેસલ તોરણ રૂપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને, એમાં અમીર ને ગરીબ ને દરબાર ને કોળી ને ભરવાડ ને હરિજન બહેરા ને આદમી ને બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ જો બાપુ એક થઈ જાય ને તો મરદા તો આજે બેઠા થાય રામ. આપણે બેઠા છીએ બધા ભજનમાં, પણ ઘોડા બધા નોખા નોખા હાલતા. વાડીએ જવું છે, સુરેન્દ્રનગર જવું છે, આમ જવું છે, પૂંછડું જવું છે, ઘરે ડોબું વ્યાં એવું છે, ઘર એકલું છે, ડેલી બંધ કરી કઈ ઘોડા હાલતા. આ એક થવાની જરૂર છે એકતાની. એટલે આપણી ગતગંગા કહે છે કે આ દેહની દશા મટે તો સમજાય, બાકી નો સમજાય. એટલે કહે છે અમરનગર માયા તમ દેખા ન દીદી ભૂલી ગઈ તી હું દેહ નું ભાન. નિર્ભય ના તો બાપુ ભજન, ભજનમાં છે ને ભગવાનના ભજન કરવામાં એમાં ભય ન રખાય, નિર્ભય થઈ જવાય. આ તમારું ગામ છે ને તમારું ઘર છે ને તમારો ડાયરો સાંભળો સાંભળો ને કઈ નહીં, અમે તમારા હાટું મથી છે, આમાં તમારાથી કઈ અમે ફાટીએ નથી પડતા. હું તો આ તો ઘરનો ડાયરો છું, બાકી હું તો અહીંયાથી 500 કિલોમીટર જેવો હોય તોય કહું સાંભળો હોય સાંભળો ને, અમારે ક્યાં તમારી પાસે લોન લીધી છે. નિર્ભય ના તો ઈશ્વરના નામમાં નિર્ભય ના તો હોવો જોઈએ, એમાં ભય ન હોય. અને અમે રાડ્યું પાડી છે ને અમારા હાટું તમારા હાટું પાડતાય નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, બાકી લેવા જેવું છે એટલી મને ખબર. લઈ હકાય તો પછી મારા મોટે હોય તો ભલે ને, બીજાના મોટે હોય તો ભલે ને, કોઈક સાધુ સંતના મોટેથી હોય તોય ભલે, વાણી છે ને એ વાણી જ હોય. એટલે કહે છે